नमस्कार विद्यार्थी मित्रों, अनिल ज्ञानमंदिरनी यूट्यूब चैनल पर हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। आ वीडियो में हूँ तमने धोरण सात में गुजराती विषय में चैप्टर सिक्स ए समझावा जई रही छू। हवे आपणे जोईए कि जाहेर स्थळों जेम के रेलवे स्टेशन, बस स्टेशन, कोई मंदिर मोटा ए जगह तमे जशो ज्यां माणसोनी अवर जवर खूब ज होय छे जाहेर स्थळों में, ए दरेक जग्याए मांगनार व्यक्तिओ बैठा होय छे। तमने ख्याल हशे, तमे रेलवे स्टेशन पर जशो, बस स्टेशन पर जशो, कोई मंदिर में, बराबर, त्यां मांगनार व्यक्तिओ बैठा होय छे। ए व्यक्तिओने आपणे शुं कहीए छीए? भिखारी, बराबर। ए मांगनार व्यक्तिओने आपणे एक नाम आपीए छीए भिखारी, के जे लोको भीख मांगी अने પોતાનો પરિવાર છે એ ચલાવતા હોય છે, પોતાનું ગુજરાન ચલાવે છે। અહીંયા આપણે ધોરણ સાતમાં છઠ્ઠું ચેપ્ટર જે આપણું છે એમનું નામ જ કંઈક આવું છે, ભીખુ। આ ભીખુ નામનો છોકરો છે, એક ભિખારી સ્ત્રીનો છોકરો છે અને આ પરિવાર આખું ભીખ માંગી અને પોતાનું ગુજરાન છે ચલાવે છે। તો આપણે પાઠ જોઈએ આગળ। चैप्टर सिक्स जेनुं नाम छे भीखु, एमना लेखकनुं नाम गौरीशंकर गोवर्धनराम जोशी अने एनुं उपनाम छे धूमकेतु। लेखकनुं पूर्ण नाम तमने ज्यारे कहेवामां आवे तो गौरीशंकर गोवर्धनराम जोशी एनुं पूरुं नाम छे अने एनुं उपनाम धूमकेतु छे। एमनो जन्म ईसवीसन 1892 थयो अने एनुं मृत्यु ईसवीसन 1965 थयो। धूमकेतुनो जन्म गोंडल पासेना वीरपुर गाममां थयो हतो। गुजराती साहित्यमां टूंकी वार्ता क्षेत्रे धूमकेतुनुं प्रदान विशेष जाणीतुं छे। टूंकी वार्ता क्षेत्रे धूमकेतु ए खूब आगळ पड़तुं स्थान पामेलुं छे। टूंकी वार्तामां एमने एवोर्ड पण एटला मळेला छे। तणखा मंडळना चार भाग उपरांत बीजा 20 जेटला वार्ता संग्रहो तेमणे आपेला छे, जेम के पोस्ट ऑफिस, भैया दादा, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે। અને આમાંની ઘણી બધી વાર્તાઓ છે એ ઘણી બધી ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન પણ કરવામાં આવેલું છે। ટૂંકમાં ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે જો પ્રથમ સ્થાન પર કોઈ આવતું હોય તો એ છે ધૂમકેતુ। હવે આ હતો આપણો લેખકનો પરિચય। હવે પાઠમાં થોડો મર્મ સમજી લઈએ કે પાઠમાં શું કહેવા માંગે છે એનો હાર્દ। ભીખુ એક ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો આ પાઠમાં બતાવવામાં આવેલો છે। તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી છે। વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ ભાઈ ભાંડુઓનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેમનામાં સહજ રીતે લાગણી સ્વરૂપે વહેતું જોવા મળે છે। ભીખુએ જલેબી પણ નહોતી ખાધી કે દાળિયા પણ નહોતા ખાધા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા માટે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે। ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી, એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબ થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ રીતે આલેખન પામેલી છે। અહીંયા ભીખુ નામનો છોકરો છે એ પોતાના પરિવારમાં બધું જ હતું કરે છે પરિવાર માટે। પોતે પણ કેટલા દિવસથી આ ભૂખ્યો છે, છતાં પણ મેં જલેબી, ગાંઠિયા બધું જ ખાધું છે, મારે હવે કંઈ ખવું નથી। પોતે ભૂખ્યો છે છતાં પણ આ વાક્ય બોલવું એ બહુ સહેલી વાત નથી। અહીંયા ભીખુના દિલની અમીરાત, એના પરિવાર માટેની એની લાગણી એ અહીંયા સરસ રીતે આલેખન પામેલી છે। આ હતો પાઠનો મર્મ। હવે આપણે પાઠ સમજીએ। સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા। મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું। અકસ્માતથી બચવા હું ફૂટપાથ પર ચાલતો હતો। અહીંયા તમને પાઠની શરૂઆતમાં જ સાંજનું વાતાવરણ બતાવેલું છે। સાંજના સમયે બજાર કેવું હોય, શહેરોમાં સાંજના સમયે બજારનું દ્રશ્ય તમે જુઓ તો ખૂબ ભરચક, મોટર સાયકલ, સ્કૂટરો
ચાલીને જનાર માણસો એટલા બજાર ભરચક લાગે, તો સેમ એ જ વસ્તુ આપણને અહીંયા પાઠની શરૂઆતમાં બતાવેલી છે કે બજાર ખૂબ ભરચક છે, વાહનોની અવર જવર ખૂબ છે, ત્યારે લેખક એમ કહે છે કે હું આ બધાથી બચવા માટે હું ફૂટપાથ ઉપર ચાલતો હતો. ખૂબ રોડ ઉપર ટ્રાફિક હોય તો ચાલનાર માણસો છે એ ફૂટપાથ ઉપર ચાલીને જતા હોય છે. અહીંયા લેખક એમ જ કહે છે કે હું અકસ્માતથી બચવા માટે ફૂટપાથ ઉપર ચાલતો હતો. એક કંગાળ પર ઇતની રહમ કરો, એક કંગાળ પર ઇતની રહમ કરો, દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. આવું વાક્ય એમણે સાંભળ્યું. કોણે? લેખકે. કયું વાક્ય સાંભળ્યું? એક કંગાળ પર ઇતની રહમ કરો, એવું વાક્ય સાંભળતા જ લેખક ત્યાંને ત્યાં જ ઊભા રહી જાય છે. એને લાગે છે કે આ કોણ બોલી રહ્યું છે આવું. પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જ રાખ ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. લેખકે એકવાર સાંભળ્યું કે એક કંગાળ પર ઇતની રહમ કરો, આજુબાજુ જોયું તો કોઈ દેખાણું નહીં. ફરી થોડું ચાલે છે, લેખક ત્રણ દરવાજા પાસે પહોંચ્યા છે અમદાવાદમાં. ત્યાં ફરી પાછો એ જ અવાજ સંભળાય છે, એક કંગાળ પર ઇતની રહમ કરો. લેખક ફરીને જુએ છે તો એક સાંકડી કમાનમાં, એક સાંકડા દરવાજાની બાજુમાં એક સ્ત્રી, એકદમ કંગાળ સ્ત્રી, ગરીબ સ્ત્રી ત્યાં બેઠી છે અને એ આ વાક્ય બોલી રહી છે કે એક કંગાળ પર ઇતની રહમ કરો. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. મોટા શહેરોમાં તમને ખ્યાલ છે કે કોઈ માણસ પાસે સમય નથી હોતો, ભાગ દોડમાં જ માણસો હોય છે. લેખક ખાલી એટલું જોવા માટે ઊભા રહ્યા ફૂટપાથ ઉપર કે આ કોણ બોલે છે, આવું કોનું વાક્ય છે, આટલા દર્દથી ભરેલા, દુઃખથી ભરેલો અવાજ કે એક કંગાળ પર ઇતની રહમ કરો. એ સ્ત્રી સામું જ્યાં લેખક જોવા માટે ઊભા રહીએ છીએ એટલી વારમાં તો કેટલાય લોકો લેખકને ધક્કા મારી અને ફૂટપાથ ઉપર આગળ ચાલવા માટેનો પ્રયત્ન કરે છે. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી તેના તરફ એ ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી આગળ ચલાવી મૂકી. આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે? લેખક પેલી સ્ત્રીને જુએ છે, ત્યાં તો કેટલાય લોકો એને ધક્કા મારી ફૂટપાથ પરથી આગળ જવા માટે પ્રયત્ન કરે છે. એવામાં લેખકે એક સરિયા માર્ગ એટલે મુખ્ય રસ્તો, એક મુખ્ય રસ્તા ઉપરથી એક છોકરો રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે, રોડ ક્રોસ કરે છે. એવામાં એ નાનકડો છોકરો રોડ ઉપરથી પસાર થાય છે અને સામેથી મોટર ફૂલ સ્પીડમાં આવતી હોય છે. એ ચલાવનાર સોફર મતલબ અહીંયા તમે તમારો પર્સનલ ગાડીનો કોઈ ડ્રાઈવર હોય એને આપણે સોફર કહેવા, અહીંયા પાઠમાં એવું કહેવામાં આવ્યું છે. તો સોફરે અચાનકથી બ્રેક મારી અને એ છોકરાને બચાવી લીધો. એની માં હાંફળી ફાંફળી થતી દોડતી દોડતી, એનો છોકરો બચી ગયો છે એના માટે દોડતી દોડતી આવે છે ત્યારે આ સોફર એના સામું એક ધમકી ભરી નજરે જુએ છે કે આવી રીતે છોકરાને રસ્તા ઉપર મૂકી દેવાય? આ મુખ્ય રસ્તો છે, મેઇન રોડ છે, એવામાં છોકરાને રોડ ક્રોસ કરવા માટે એમને મૂકી દઈએ? આ તો ઠીક છે કે ધ્યાન ગયું સોફરનું, એક ગાડી ચલાવનાર ડ્રાઈવરનું ધ્યાન ગયું અને એણે વ્યવસ્થિત રીતના ચાલાકીથી બ્રેક મારી દીધી તો એ છોકરો બચી ગયો, નહીતર બચે નહીં. એટલે એ ઠપકાભરી નજરે જોવે છે એની વાહ સામું અને ત્યાંથી મોટર આગળ ચલાવી મૂકે છે. આ બધું જ લેખક જુએ છે. ત્યાર પછી આગળ જોઈએ તો પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો બીજી ત્રીજી વખત સંભળાયા, એક કંગાળ પર ઇતની રહમ કરો. હવે લેખક આ બધું જોવા માટે ફૂટપાથ પર ચાલી રહ્યા છે ત્યાં
लेखक ने एक जनो धक्को मारी अने आगळ वधे छे, भटकाय छे अने कहे छे माफ करजो मास्तर एम कही अने एक जनो भटकातो लेखक साथे भटकातो आगळ चाल्यो जाय छे। एटलामां लेखक ने फरी एने शब्दो संभळाय छे, एक कंगाल पर इतनी रहम करो। એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી। લેખકે જોયું કે અવાજ કઈ બાજુથી સંભળાય છે, તો જ્યાંથી એ અવાજ સંભળાતો તો ત્યાં અંધારામાં એક ખૂણામાં એ સ્ત્રી બેઠી હતી એ તરફ લેખક હવે જોવે છે। તેના પગ પાસે ઉઘાડે શરીરે ત્રણ છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું। અહીંયા શું કીધું છે લેખક છે, એ ફરીને એ અવાજ તરફ ધ્યાન કરે છે તો એક ખૂણામાં એક સ્ત્રી બેઠી છે અંધારા ખૂણામાં, ત્યાં લેખક જુએ છે। એના એ સ્ત્રીની આજુબાજુમાં ઉઘાડે કપડાં નથી પહેર્યા, શરીર એનું ખુલ્લું છે, ખુલ્લે ઉઘાડે કપડે ત્રણ છોકરાઓ એની આજુબાજુમાં સૂતા છે એ કંગાળ સ્ત્રીની બાજુમાં, અને ખોળામાં એક નાનકડું દયામણું મોં રાખીને એક નાનકડું છોકરું સૂતું છે એની માના ખોળામાં, અને આવનાર જનાર માણસોની સામે એ દયામણું મોં રાખી અને બેઠું છે કે કોઈ કંઈ ખાવાનું આપે, કોઈ કંઈ ભીખ આપે અને અમે કંઈક ખાઈએ। બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી। બાઈ અશક્ત હતી એટલે બિચારી ભીખ ન મળવાના કારણે, પૂરતું પોષણ શરીરમાં ન મળવાના કારણે ખૂબ અશક્ત થઈ ગઈ હતી, શક્તિહીન લાગતી હતી એ બાઈ, અને આ ગરીબી છે એના ઉપર જાણે અસહ્ય જુલમ ન કરતી હોય એવું એ સ્ત્રી પરથી દેખાતું હતું। ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું, પોતે છોકરા માટે જ જીવાદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું। એ સ્ત્રીની આંખો શરીરમાં ઊંડી ઉતરી ગઈ હતી, મોઢા ઉપર ખાડા પડી ગયા હતા આંખોમાં, અને જાણે કે એ પોતાના બાળકો માટે જ જીવી રહી હોય ને એવું એને જોતા લાગતું હતું। મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો, મારો એટલે અહીંયા કોણ બોલે છે, લેખક એમ કહે છે કે મારો હાથ એકદમ ખિસ્સામાં ગયો, મેં ખિસ્સામાં હાથ નાખ્યો તો એ ખિસ્સાએ બે કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોઠો પડ્યો, માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા, નવ આના સિનેમાએ ને રોકડા 6.25 આનાએ હોટલે ઉપાડી લીધા હતા। સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોસી શકાય તેમ છે, એ વિચાર પસાર થઈ જતાં જ હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો, ત્રણ પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો, પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા, માં કંઈ ખાવાનું છે, શું છે, લાવ જો। આ પેરેગ્રાફ શું સમજાવે છે, હવે અહીંયા લેખક એ સ્ત્રી સામું જુએ છે, સ્ત્રી પોતાના બાળકોને બચાવવા માટે જ જીવી રહી છે એવું એના દેખાવ પરથી લાગે છે, એ જોતાં જ લેખકને એ દાનમાં કંઈક દેવાની ઈચ્છા થાય છે કે હું કંઈક ભીખ આપું આ લોકોને। ખિસ્સામાં હાથ જેવો જાય છે લેખકના, ત્યાં બે કલાક પહેલાં જ લેખકે કલદાર રાણી છાપનો સિક્કો, રાણી છાપનો સિક્કો એટલે રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો બરોબર, એ સિક્કો જ ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી ત્યારે એણે છૂટા કરાવ્યા હતા પૈસા। ભદ્રમાંથી એટલે અમદાવાદ શહેરનો એક વિસ્તાર કે જ્યાંથી લેખક અહીંયા શહેર તરફ આવ્યા હતા, તો એ રિક્ષા ભાડું આપ્યું, પછી અત્યારે તો એની પાસે માત્ર ત્રણ પૈસા જ છે, લેખક પાસે અત્યારે માત્ર ત્રણ પૈસા જ છે, નવ આના સિનેમાએ રોક્યા, નવ આનાનું એણે સિનેમામાં મૂવી જોઈ, 6.25 આના એણે હોટલમાં ચા માટે નાસ્તા માટે વાપર્યા, ત્યારે લેખકને એવું થાય છે કે આપણે આવા માણસો આપણા સામાન્ય વિલાસ મોજ શોખ માટે પૈસા ઉડાડીએ છીએ, જેમ કે મૂવી ન જોઈએ તો ચાલે, જેમ કે હોટલમાં ખાવા પીવાના કદાચ આપણે ન પૈસા ખર્ચીએ તો ચાલે,
तो एवा घणा बधा खर्चाओ आपणे करीए छीए के जेथी करीने ए पैसा जो बचावीए तो आवा गरीब माणसोने बे समयनुं खावानुं मळी शके। एवो विचार आवता ज लेखक पोताना खिस्सामां रहेला 3 आना छे ए पेली बाईने आपी दे छे। जेवुं ए बाईना एना वाटकामां सिक्का खखड़े छे, ए 3 सिक्का खखड़े छे, ए खखड़ाटथी ज एक छोकरू छे जागी जाय छे, जेनी आजूबाजू में सूतू तू एमानो एक छोकरू उठी जाय छे अने तरत ज एनी माने कहे छे के माँ कंई खावानुं मळ्युं, शुं छे, लाव हूँ वाटकामां जोई लउं। लेखक कहे छे के आ उठेलू छोकरू मने कंई सतावे, मने हैरान करे के हजी आपो के आम के तेम के, ए पहेला ज हूँ त्यांथी चाल्यो गयो, मैं पैसा दई 3 पैसा अने हूँ त्यांथी निकली गयो। तरत ज माने छोकरू पूछे छे माँ कंई खावानुं छे, कोई कंई खावानुं आप्युं? ए पैसाना खखड़ाटथी छोकराने बिચારાને કેટલો સમય થી આ ભૂખ લાગેલી હોય છે, તો છોકરાને એમ કે કંઈક ખાવાનું મળ્યું હોય તો હું ખાઈ લઉં। એટલે તરત જ એની માને કહે છે માં કંઈ ખાવાનું મળ્યું છે, ત્યારે એની માં શું જવાબ આપે છે જુઓ। ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં, ક્યારનો ગયો છે? જેવો પેલો છોકરો પૈસાના ખખડાટથી જાગી જાય છે અને કહે છે કે માં કંઈ ખાવાનું મળ્યું છે, લાવ હું જોઈ દઉં, ત્યારે એની માં કહે છે કે ખાવાનું તો ભાઈ લઈ આવે ત્યારે, પણ આ ભાઈ ગયો છે ક્યાં, એ તો ક્યારનો ગયો છે, હજુ સુધી કેમ પાછો કાંઈ લઈને આવ્યો નહીં? પાછળથી લારીવાળાનો હટોભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો। હવે લેખકે સ્ત્રીના આ શબ્દો કાનમાં સાંભળ્યા હતા, ખાવાનું તો ભાઈ લઈ આવે ત્યારે, ભાઈ ખાવાનું લેવા જ ગયો છે, પણ એ ક્યારનો ગયો છે, હજુ સુધી કેમ આવ્યો નથી? ત્યારે એ શબ્દો લેખક સાંભળે છે એ સ્ત્રીના, ત્યારે એ ફૂટપાથ ઉપર લારીવાળો છે એ હટોભાઈ હટો એમ અવાજ કરતો કરતો નીકળતો જાય છે અને પોતાને પણ ઉતાવળ છે એ લારીવાળાને પણ, એટલે ત્યાંથી ફટાફટ આગળ વધવા લાગે છે। ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાય। ઠઠ એટલે મેદની એમ આપણે કહી શકીએ। હવે લેખક કહે છે કે આ હું ભર બજારમાં છું, એ બજારમાં મારી નજર બધી જ બાજુ ફરતી હતી, વેચનાર ફૂલની છાબડીઓ પર, નાળિયેર વેચે છે એના ઉપર, સાબુ ઉપર, ગોળ ઉપર, એમ અનેક પદાર્થો ઉપર મારી નજર ફરે છે। ત્યાં ફરતી ફરતી મારી નજર એક જગ્યાએ રોકાઈ જાય છે, ક્યાં? તો કે સામે રસ્તાની સામેની પેલે પાર, એટલે કે રસ્તાની સામેની બાજુ એ મીઠાઈની 2 દુકાનો છે અને ત્યાં ખૂબ લોકોની મેદની જામેલી છે, લોકોની ભીડ જામેલી છે અને એ દુકાનવાળાએ પોતાની દુકાન રોશનીથી શણગારેલી છે, જાણે કંઈ તહેવાર હોય એવું લેખકને લાગ્યું। કંઈક તહેવાર હતો અને બંને દુકાનદારોએ રોશની કરી હતી, મારા પગલાં સહેજ તે તરફ વળ્યા, ત્યાં કંઈક સરસ મજાની મીઠાઈઓ મળતી હતી, તો લેખકને એમ થયું કે લાવ હું પણ ત્યાં જઈ અને જોઉં કે ભાઈ શું છે, કેવી કેવી મીઠાઈઓ મળે છે, એ જોવા માટે હું પણ એ દુકાન તરફ આગળ વધ્યો। દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા, કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુચડાઓ તરફ જોઈ રહ્યો હતો। હવે લેખક પણ પેલી બંને દુકાનો મીઠાઈની છે કે જ્યાં માણસોની ખૂબ ભીડ જામેલી છે, દુકાનવાળાએ રોશનીથી પોતાની દુકાનને શણગારેલી છે, લેખકને થયું કે કંઈક તહેવાર લાગે છે જેથી કરીને આ દુકાનવાળાઓ સરસ મજાની મીઠાઈઓ વેચે છે, તો એ પણ લેખક પણ એ તરફ જવા માટે આગળ વધે છે। તો કોઈ પારસી સ્ત્રીઓ છે એ મીઠાઈની ખરીદી કરી રહી હોય છે, એ લેખક જુએ છે, ત્યાં તરત જ એક ખૂણામાં એક નાનો છોકરો 10-12 વર્ષનો બેઠો હતો અને અત્યંત એની અત્યંત ઈચ્છા હોય એવી દ્રષ્ટિએ
અનિમેષ દ્રષ્ટિ એટલે એક જ તરફ જોયા કરું, દ્રષ્ટિને ફેરવીને પલકાવવી પણ નહીં આંખને, એકની એક દ્રષ્ટિએ એક જગ્યાએ જોયા કરું. અનિમેષ દ્રષ્ટિ, ફેરવવી નહીં નજરને. એ દ્રષ્ટિએ ખૂબ ઈચ્છાથી એ મીઠાઈના થાળ બાજુએ 10-12 વર્ષનો છોકરો જોતો હતો, અને ખાસ કરીને આગળ જે જલેબીનો થાળ પડેલો હતો એ તરત જ એના તરફ એ છોકરો જોઈ રહ્યો હતો. અચાનક લેખકનું ધ્યાન એ છોકરા તરફ જાય છે. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. લેખક જોવે છે એ છોકરા સામે, તો એ છોકરો એ જલેબીના ગુજડા તરફ જ જોઈ રહ્યો છે. જલેબીનો જે થાળ ભરેલો છે એ સામે જ એ છોકરાનું ધ્યાન છે. એના અંગ પર એકે સાજું લુગડું ન હતું, કે એના ચહેરા પર આશા નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. અહીંયા એ 10-12 વર્ષના છોકરાની લેખક વાત કરે છે કે એના અંગ ઉપર એકે સાજું લુગડું નહોતું. એણે કપડાં પહેર્યા હતા, પણ જેટલા કપડાં એણે પહેર્યા છે શરીર ઉપર એમાંથી બિલકુલ સાજા કપડાં નથી, એટલે કે ફાટેલ તૂટેલ કપડાં પહેરેલો આ છોકરો, એના ચહેરા ઉપર એના મોઢા ઉપર આશા નિરાશા જેવા કોઈ ભાવ નહોતા. હું ધીમેથી ગોળ ચકરાઓ ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. હવે લેખકને જોવું તો કે આ છોકરો કરે છે શું? જલેબીનો થાળ લઈને શું ભાગી જશે? એકદમ એના જ સામું ધ્યાન છે. શું પેલો મીઠાઈવાળો એને જલેબી એમાંથી ભીખમાં આપશે? અથવા તો શું ત્યાં ઊભેલા માણસો છે એ છોકરાને ભીખમાં કાંઈ આપશે? એ જોવા માટે લેખક ત્યાં ઊભા રહ્યા કે મારે જોવું છે કે આ છોકરો કરે છે શું. તો થોડે દૂર એ છોકરાથી એક અંધારા ખૂણામાં જઈ અને લેખક ઊભા રહ્યા છે. કોઈને ખબર નથી કે આ લેખકનું ધ્યાન એ છોકરા સામે છે. લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો એ છોકરો, એકદમ તલ્લીન બનીને, મગ્ન બનીને એ જલેબી તરફ એ છોકરો જોઈ રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈ અને હાસ્ય કર્યું. આ સમાધિ, સમાધિ એટલે એક જ બાજુ ધ્યાનથી જુઓ. આ છોકરો એ જલેબીના થાળ ઉપર એક જ તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો ત્યારે ત્યાં ઊભેલો એક જુવાન, જે મીઠાઈ લેવા માટે એક યુવાન છોકરો ત્યાં આવેલો હતો, એણે આ 10-12 વર્ષનો ભીખ માગનાર છોકરો જલેબીના થાળ સામું જોઈ રહ્યો છે એ જોઈ અને પેલા લેખક સામું આ યુવાન જોઈ અને હસે છે, હાસ્ય કરે છે. પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પછી એ યુવાન છે એ લેખક સામે જોઈને હસે છે, પણ લેખકે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહીં, ન તો હસ્યા કે ન કાંઈ. એટલે એ યુવાનને કાંઈ જવાબ ન મળ્યો એટલે યુવાન ફરીથી દુકાન, જે મીઠાઈની દુકાન છે એ બાજુ આગળ વધે છે. પાંસેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરાની પાસેથી પસાર થયો. કોણ? પેલો યુવાન છોકરો. પાંસેર જલેબીનું પેકેટ બંધાવે છે અને એમાંથી એકાદ બે જલેબી બહાર રખાવે છે અને પોતે ખાતો ખાતો પેલા 10-12 વર્ષનો જે ભીખ માગનાર છોકરો છે એની સામેથી પસાર થઈ ગયો. એને એક વસ્તુ પણ આપતો નથી. અર્ધી આશામાં, અર્ધી ઘેલછામાં પેલા છોકરાએ હથેળી જરાક લંબાવી. યુવાન જલેબી ખાતો ખાતો પેલા છોકરાની બાજુમાંથી પસાર થઈ જાય છે ત્યારે આ 10-12 વર્ષનો છોકરો અડધી આશામાં હાથ ઊંચો કરે છે, કહે છે કે મને કંઈક આપે. અડધી આશામાં બિચારો હાથ ઊંચો કરે છે, પણ પેલો યુવાન ત્યાંથી પસાર થઈ જાય છે એટલે છોકરાનો હાથ છે એ પાછો નિરાશાથી પોતે નીચે મૂકી દે છે. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. બિચારો હાથ ઊંચો કરે છે છોકરો, એને એમ કે મને કંઈક ખાવાનું આપશે. જરાક પગના અંગૂઠા થઈ અને ઊભો થવાની પણ કોશિશ કરે છે કે મને કંઈક આપે, પણ એ નિરાશ થઈ જાય છે. પેલો યુવાન છે જલેબી ખાતો ખાતો એના એકદમ એની પાસેથી પસાર થઈ જાય છે, પણ એને કશું આપતો નથી. આપણે પાર્ટ 1 અહીંયા સુધી આપણે પાર્ટ રાખીશું. આગળનો પાર્ટ છે એ હું તમને પાર્ટ 2માં સમજાવીશ.